हेलो एवरीवन, गुड मॉर्निंग टू ऑल. स्टैंडर्ड 8 सब्जेक्ट संस्कृत. डियर स्टूडेंट, संस्कृत में अगाउ आपणे पाठ 7 संख्या में पार्ट 1 समझी गया छे. आजे आपणे पार्ट 2 એટલે કે ભાગ 2 સમજીશું. લાસ્ટ માં આપણે સમજ્યા હતા કે રમેશ જે છે એ ફળ વેચનારને પૂછે છે કે ભાઈ કેરીની શું કિંમત છે. તો ફળ વેચનાર એને જવાબ આપે છે કે 10 કેરીના અથવા તો 10 ફળના 50 રૂપિયા. અહીંયા સુધી આપણે સમજી ગયા છે. હવે આપણે આગળ અભ્યાસ કરીશું. રમેશ દ્વાદશ કદલી ફલાનામ, દ્વાદશ એટલે કે 12 અને કદલી ફલાનામ એટલે કે કેળા. તો રમેશ એવું પૂછે છે કે 12 કેળાની શું કિંમત છે, પણ એ શોર્ટમાં પૂછે છે કે 12 કેળાના કેટલા. તો ફળ વેચનાર જવાબ આપે છે, ફળ વિક્રેતા, 16 રૂપિયા કાણી. તો ફળ વેચનાર જે જવાબ આપે છે કે 16 એટલે કે 16 રૂપિયા કાણી એટલે કે રૂપિયા. એટલે ફળ વેચનાર જવાબ આપે છે કે 12 કેળાના 16 રૂપિયા. રમેશ ચતુર્ણા નારંગ ફલાનામ, ચતુર્ણા એટલે કે 4, નારંગ ફલાનામ એટલે કે સંતરા. કે રમેશ એવું પૂછે છે કે 4 સંતરાની શું કિંમત, પણ અહીંયા શોર્ટમાં છે એટલે રમેશ કહે છે 4 સંતરાની. ફળ વેચનાર ફળ વિક્રેતા, 20 રૂપિયા કાણી. 20 એટલે કે 20 રૂપિયા કાણી એટલે કે રૂપિયા. ફળ વેચનાર કહે છે 20 રૂપિયા, 4 સંતરાના 20 રૂપિયા. સુરેશ તરહી મહ્યમ 30 કદલી ફલાની દદાતુ. તરહી એટલે કે તો, મહ્યમ એટલે કે મને, 30 એટલે કે 30 કદલી ફલાનામ એટલે કે કેળા, દદાતુ એટલે આપો. એટલે સુરેશ કહે છે તો મને 30 કેળા આપો. રમેશ મહ્યમ 12 નારંગ ફલાની દદાતુ. રમેશ કહે છે મહ્યમ એટલે કે મને 12 એટલે કે 12 નારંગ ફલાનામ એટલે કે સંતરા, અને દદાતુ એટલે આપો. તો રમેશ કહે છે મને 12 સંતરા આપો. સુરેશ કિયત મૂલ્યમ, કિયત એટલે કે કેટલી, મૂલ્યમ એટલે કે કિંમત, કેટલી કિંમત થઈ. એમ રમેશ અને સુરેશે જે ફળ લીધા છે એ ફળની શું કિંમત થઈ એવું સુરેશ જે છે એ ફળ વેચનારને પૂછે છે. ફળ વેચનાર ફળ વિક્રેતા, કદલી ફલાનામ 44, નારંગ ફલાનામ 66, કદલી ફલાનામ એટલે કે કેળાના 40 રૂપિયા, નારંગ ફલાનામ એટલે કે સંતરાના 60 એટલે કે 60 રૂપિયા, ચ એટલે અને. જો ફળ વેચનાર જવાબ આપે છે કે કેળાના 40 રૂપિયા અને સંતરાના 60 રૂપિયા. હવે તમે વિચારો કે કેળાના 40 રૂપિયા કેમ થયા અને સંતરાના 60 રૂપિયા કેમ થયા. તો તમે જુઓ કે ઉપર જે ફળ વેચનાર છે એણે કીધું છે કે કેળાની શું કિંમત છે અને નારંગી એટલે કે સંતરાની શું કિંમત છે. તો કેળાની કિંમત અહીંયા તમે જોશો તો અહીંયા આપેલી છે કે 12 કેળાની કિંમત કેટલી કીધી છે આપણને, 12 કેળાની કિંમત 16 રૂપિયા કીધી છે, બરાબર છે. અને 4 જે નારંગ સંતરા છે, 4 સંતરાની કિંમત 20 રૂપિયા કીધી છે. તો હવે રમેશે કેટલા કેળા લીધા છે, રમેશે સંતરા લીધા છે, સોરી રમેશે 12 સંતરા લીધા છે. તો જો 4 સંતરાની કિંમત 20 હોય તો 12 સંતરાની કિંમત કેટલી થાય, 60 થશે. એવી જ રીતે સુરેશ એ 30 કેળા લીધા છે. તો જો 12 કેળાની કિંમત 16 રૂપિયા હોય તો 30 કેળાની કિંમત 40 થશે. એટલે એટલા માટે અહીંયા ફળ વેચનાર કહે છે કે કેળાના 40 રૂપિયા અને સંતરાના 60 રૂપિયા. રમેશ 7 રૂપિયા કાણી સ્વીકારો તું. એટલે રમેશ કહે છે કે 100 રૂપિયા સ્વીકારો, એટલે કેળાના 40 અને સંતરાના 60, ટોટલ 100. એટલે રમેશ કહે છે કે 100 રૂપિયા સ્વીકારો. ફળ વેચનાર ભવતું ભલે. ખ્યાલ આવ્યો?
तो अहीं जे छे संख्यानी उपर आपणे वधारे भार आपवानो छे। आ संवाद द्वारा आपणे संख्या समझवानी छे कि संस्कृतमां कई संख्यानो शुं उच्चार छे, कई रीते लखाय छे अने कई रीते बोलाय छे। तो अहीं आपणे संवाद द्वारा केटलीक संख्याओ समझ्या। तो दरेक विद्यार्थीए आ संवाद ध्यानथी समझवानो छे અને ત્યારબાદ એના જે અઘરા લાગતા શબ્દો છે જે મેં તમને સમજાયા છે એ તમારે તમારી સંસ્કૃતની નોટબુકમાં લખવાના રહેશે, અને સાથે સાથે જ તમારે આ સંવાદનું જે અનુવાદ છે એ પણ તમારી સંસ્કૃતની નોટબુકમાં લખવાનું રહેશે। થેન્ક યુ।